देश की जय, श्री गोपाल लाल प्यारे की जय, श्री गोकुल के रसिया की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय। अत्रे विराजमान आचार्य चरणों ना युगल चरणों मा दंडवत प्रणाम करू छु। वाला वैष्णवो, घना आनंद नो विषय छे के श्री रसिया प्रभु ना दसमा मंगल पाठोत्सव ना उपलक्ष मा અને પૂજ્ય શ્રી દામોદર લાલજી મહારાજશ્રીના આશીર્વાદથી આપણા સૌના લાડીલા યુવા આચાર્ય એવા પૂજ્ય શ્રી હરિરાયજી મહોદયશ્રીના મુખારવિંદ દ્વારા આપણને સૌને શિક્ષાપત્ર રસપાન સત્સંગનો લાભ ઘર બેઠા મળી રહ્યો છે। આજે આ સત્સંગ કથાનો બીજો દિવસ છે। ગઈકાલના સત્રમાં આપશ્રીએ એક સુંદર વાત કરી હતી કે આપણે બધા સેવા અને સત્સંગ કરીએ છીએ તો પણ બધાને ફળ ફળીભૂત કેમ થતો નથી। ત્યારે આપશ્રીએ તુલસીદાસ રચિત એક દોહાનો ઉલ્લેખ કરીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને એમાંય ખાસ કરીને ત્રણ બાબતો પરત્વે આપણા સૌનું ધ્યાન દોર્યું હતું। એક પ્રીતિ, એટલે કે ઠાકોરજી વલ્લભ અને એમના ગ્રંથોમાં સ્નેહ। બીજું પ્રતીતિ, એટલે કે શ્રી ઠાકોરજી શ્રી વલ્લભ અને એમના ગ્રંથોમાં સંપૂર્ણ દ્રઢતા અને આશ્રય। અને ત્રીજી વાત સુરીતિ, એટલે કે સેવા સત્સંગની સાચી રીત અને નિયમ। જો આ ત્રણેય બાબતોને સેવા અને સત્સંગમાં વણી લેવામાં આવે તો અવશ્ય સેવા અને સત્સંગ ફળદાયી નીવડશે એવું આચાર્ય પીઠ પરથી સમજાવવામાં આવ્યું હતું। કાલે શ્રી હરિરાય મહાપ્રભુના જીવનચરિત્ર અને તેમના બેઠકજી વિશે આપશ્રી દ્વારા ઉલ્લેખ કરવામાં આવેલ અને પ્રથમ શિક્ષાપત્રના પ્રથમ શ્લોકમાં પ્રવેશ કરાવ્યો હતો। આપ સૌ જાણો જ છો કે પૂજ્ય દાદાશ્રી દામોદર લાલજી મહારાજશ્રીની પ્રેરણાથી શ્રી પુષ્ટિધામ હવેલી સુરત દ્વારા સંચાલિત ગૌતીર્થ કામધેનુ ગૌશાળામાં ગૌ માતાની સેવા અને સંવર્ધન ઘણા વર્ષોથી થઈ રહ્યું છે। આપની ગૌ સેવા નિત્ય ચાલુ રહે એ માટે આપ ગૌતીર્થ કામધેનુ ગૌશાળાના વાર્ષિક સભ્ય પણ બની શકો છો। તો હું અહીંથી આપ સૌને આગ્રહ કરું છું કે આપને મળેલ ધન સંપત્તિમાંથી ગાયોની સેવા માટે આપની સુસંપત્તિ અવશ્ય વિનિયોગ કરાવશો। ગૌ સેવા માહિતી માટે યુટ્યુબ ચેનલમાં સત્સંગ અંતર્ગત ચાલી રહેલ સ્ક્રોલ લાઇન કે બેનરમાંથી રહેલ સંપર્ક નંબર ઉપર ફોન કરી શકો છો। શિક્ષાપત્ર રસપાન સત્સંગનું આયોજન શ્રી પુષ્ટિધામ હવેલી સત્સંગ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે, જેમાં શુભેચ્છક મનોરથી તરીકે વિત્તજા સેવા કરેલ છે તેમના નામ નવીનજી રામદાસ દુબઈ અને દીપકુમાર અશોકભાઈ રામાણી રાજકોટ, હસ્તક શોભનાબેન રામાણી। તો ઉપરોક્ત આયોજકો અને શુભેચ્છક મનોરથીઓનો શ્રી પુષ્ટિધામ હવેલી સેવા સમિતિ આભાર વ્યક્ત કરે છે। બીજા વૈષ્ણવો પણ આ સત્સંગ મહોત્સવમાં વિત્તજા સેવા કરવા ઈચ્છતા હોય તેઓ કાર્યાલયનો સંપર્ક કરી શકે છે। વિશેષમાં શ્રી પુષ્ટિધામ હવેલીની આ યુટ્યુબ ચેનલ પુષ્ટિ મંથનને આપ સૌ અધિકથી અધિક સંખ્યામાં સબસ્ક્રાઇબ કરશો અને આ ચેનલના સભ્ય પણ બનો એવી આપ સૌને વિનંતી કરી રહ્યો છું। શ્રી પુષ્ટિધામ હવેલીમાં બિરાજમાન શ્રી રસિયા પ્રભુના દસમા પાટોત્સવના ઉપલક્ષમાં તારીખ 17 થી 21 ડિસેમ્બર દરમિયાન નિત્ય
શ્રી રસિયા પ્રભુના દિવ્ય મનોરથોનો લાભ પણ આપ સૌ વૈષ્ણવોને પ્રાપ્ત થશે। તો આ મનોરથોમાં આપ વિતજા સેવા કરવા ઈચ્છતા હો તો કાર્યાલયનો સંપર્ક કરી શકો છો। પરમ પૂજ્ય શ્રી દામોદરલાલજી મહારાજજીની આજ્ઞાથી શ્રી પુષ્ટિધામ હવેલી દ્વારા અન્નકૂટ મહોત્સવનું આયોજન આગામી 10મી જાન્યુઆરી અને રવિવારના રોજ ગૌતીર્થ કામધેનુ ગૌશાળાના આંગણે રાખેલ છે। તો આપ સર્વે આ અન્નકૂટ મહોત્સવમાં સાદર આમંત્રિત છો। હવેલીથી ગૌશાળા જવા માટે અને રિટર્ન માટે બસની પણ વ્યવસ્થા રાખેલ છે। તો બસમાં આવનાર વૈષ્ણવો પોતાનું નામ વહેલી તકે કાર્યાલયમાં લખાવી લેશો। આ અન્નકૂટ મહોત્સવમાં સામગ્રી ભેટ લખાવવા માટે કાર્યાલયનો સંપર્ક કરી શકો છો અને બહારગામના વૈષ્ણવો પણ આ અન્નકૂટમાં ભેટ લખાવી શકે છે। હવે શિક્ષાપત્ર રસપાન સત્સંગ સાંભળવાની તમારી આતુરતા જોઈ વિશેષ સમય ન લેતા સમસ્ત વલ્લભી વૈષ્ણવ સૃષ્ટિ વતી આચાર્ય પીઠ પર બિરાજમાન પૂજ્ય શ્રી હરિરાયજી મહોદયશ્રીને વિનંતી કરીએ કે આપ આપની સુમધુર વાણી દ્વારા શિક્ષાપત્રનું રસપાન કરાવશો। શ્રી વલ્લભાધીશ કી જય। શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય। શ્રી ગોકુલનાથ કી જય। શ્રી હરિરાય મહાપ્રભુન કી જય। શ્રી ગોપાલલાલ પ્યારે કી। શ્રી ગોકુલ કે રસિયા કી જય। બોલો ગૌ માતા કી જય। ચિંતા સંતા હંતારો યત્પાદાં ભુજરેણવઃ ज्ञान
अतिमिरांधस्य ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। शिरश्च पादां भुजसत् प्रणाम योग्यं ददौ यो यदुवंशचन्द्र स्तुत्या च नत्या विनयेन हीनो गोपाल लालं शरणं प्रपद्ये निस्साधनजनोद्धार करण प्रकटीकृत गोकुलेश स्वरूप श्रीवल्लभ शरणम् मम। श्रीवाक्पतये नमः। श्रीमदाचार्यचरणकमले नमः। श्रीगोपीजनवल्लभाय नमः। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। जय श्रीकृष्ण शरणं मम। 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 जय श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। श्रीवल्लभ शरणं मम। श्रीवल्लभ शरणं मम। श्रीवल्लभ शरणं मम। जय
हरिलभ शरण करो श्री वल्लभ शरण करो श्री वल्लभ शरण करो जय श्री वल्लभ शरण विठ्ठल शरण मम श्री विठ्ठल शरण मम श्री विठ्ठल शरण मम जय श्री विठ्ठल शरण मम श्री विठ्ठल शरण श्री कृष्ण 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 शरण श्री कृष
बोलो श्री वल्लभाधीश की जय। भक्तवत्सल निकुंज नायक रास रासेश्वर श्री रसिया प्रभुना युगल चरणारविंद मां कोटान कोटि दंडवत प्रणाम करू छू। अत्रैव विराजमान चिरायुष्यमान श्री गोवर्धनेश जी महोदय तेमज भगवद सत्संग सरिता में स्नान पान ने आचमन करवा आवेला आप सब अत्यंत भावुक प्रेम थी भरेला सेवा परायण सत्संग प्रिय शिवल्लभना लाडीला आत्मीय वैष्णवजनों तेमज विज्ञान ना माध्यम थी घर बैठा नित्य भगवद सत्संग नो लाभ लेता आप सौ श्री वल्लभ ना अत्यंत कृपा पात्र वाला वैष्णवो अपना सौना प्राणप्रिय रसिया प्रभुना दसम पाठोत्सव उपलक्ष्य में शिक्षा पत्र ने केन्द्र में राखी ने आपणे सौ पांच दिवस भगवद सत्संग करवाना छे। आ शिक्षा पत्र एटले श्री वल्लभनी वाणी भगवद वाणी भगवदीय वाणी અને શ્રી વલ્લભવાણી શ્રીમદ ભાગવત ભગવદ ગીતા એ ભગવદ વાણી છે ભગવતા પ્રોક્તમ પદ સાહિત્ય એ ભગવદીઓની વાણી છે અને જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુ શ્રી ગુસાઈજી એવમ અન્ય જે પણ આચાર્યો એ જે ગ્રંથ પ્રગટ કર્યા એ આચાર્યોની વાણી એ શ્રી વલ્લભ વાણી છે। અને આ વલ્લભ વાણી स्वरूपात्मक छे।
શ્રી હરિરાય મહાપ્રભુની આપણા સૌ ઉપર પ્રિયજનો અસીમ કૃપા અનુગ્રહ કે આપણને આ એક રત્ન મંજુષા જેવો ગ્રંથ આ શિક્ષા પત્ર સ્વરૂપે આપ્યો છે. જે વૈષ્ણવને ત્યાં ઠાકોરજી બિરાજતા હોય આ શબ્દથી પરિચિત હશે, મંજુષા. કે એ મંજુષાની અંદર બધા જ શિંગાર એક સાથે બિરાજતા હોય, એમાં જુદા જુદા ખાના હોય અને જેની આવશ્યકતા હોય એ મંજુષામાંથી પ્રાપ્ત કરી મેળવીને ધરાવીએ, એવો જ આ રત્ન મંજુષા જેવો ગ્રંથ, જેના માટે એમ કહી શકાય કે સબ સારન કો સાર, આ શિક્ષા પત્ર એ શ્રીમદ ભાગવત ભગવદ્ ગીતા ઉપનિષદો વેદોનો સાર આ શિક્ષા પત્ર છે. એટલે અન્ય કોઈ પણ ગ્રંથનો કદાચ આપણાથી આશ્રય થાય કે ન પણ થાય, કેવળ શિક્ષા પત્રનો જો આશ્રય આપણે કરીએ તો એ ભગવદ્ કૃપાના પાત્ર આપણે ચોક્કસ બની જઈએ. એક એવો મહાનતમ ગ્રંથ વાળા વૈષ્ણવો આ શિક્ષા પત્ર છે કે જેના માટે પ્રાચીન કાળથી આપણે સાંભળતા આવ્યા. જે અનુભવી વૈષ્ણવ છે એને ખ્યાલ જ હશે કે મનમાં કોઈ પણ સંશય કે પ્રશ્ન પ્રગટ થાય, આ પોતે આપના સત્સંગ અંતર્ગત અનુભવ કરશો કે મનમાં જાગેલા કોઈ પણ પ્રશ્ન, પછી લૌકિક હોય કે અલૌકિક હોય, શ્રી આચાર્ય મહાપ્રભુનું સ્મરણ કરી, શ્રી હરિરાય મહાપ્રભુનું સ્મરણ કરીને શિક્ષા પત્રને ખોલવામાં આવે તો આજે પણ શ્રી હરિરાય મહાપ્રભુની કૃપાથી એ દરેક પ્રશ્નોનું સમાધાન આવે છે. એવો આ સ્વરૂપાત્મક ગ્રંથ આ શિક્ષા પત્ર છે. આપણે તો પુષ્ટિ જીવો છીએ, આપણે તો આપણા આચાર્યોના વખાણ કરીએ, એમના ગ્રંથોની પ્રશંસા કરીએ, એ સ્વાભાવિક છે. પરંતુ જ્યારે અન્ય ધર્મના કોઈ ગુરુ આ શિક્ષા પત્રના વિષયમાં કહેતા હોય, એવું કહેવામાં આવે છે કે મહાત્મા ગાંધીના ગુરુ શ્રીમદ રાજચંદ્ર એમણે પણ એમના શિષ્યો માટે એમ કહ્યું કે જો તમારે તમારા શિષ્ય ધર્મનો ઉત્કર્ષ સાધવો હોય તો શ્રી હરિરાય મહાપ્રભુ જી કૃત શિક્ષા પત્રનું નિત્ય વાંચન કરજો. વિચાર કરો વાલા વૈષ્ણવ, જ્યારે અન્ય ધર્મના ગુરુ પણ જો આપણા સંપ્રદાય આપણા આચાર્ય આપણા ગ્રંથોની પ્રશંસા કરતા હોય તો એ ગ્રંથની વિશેષતા, એ ગ્રંથનું મહાત્મ્ય આપણા સૌ માટે કેટલું વધી જાય છે. આ ગ્રંથ કેવળ પઠનનો ગ્રંથ નથી, આ ગ્રંથ આચરણનો ગ્રંથ છે. ગઈકાલે જ વિચાર કર્યો હતો કે આ શિક્ષા પત્ર એ સદાચાર ગ્રંથ છે, જે આપણને બોલતા શીખવાડે, જે આપણને ચાલતા શીખવાડે. એક એવો અદ્વિતીય ગ્રંથ આ શિક્ષા પત્ર છે. કઈ રીતે ચાલવું, આશી વલ્લભનો આ માર્ગ, અને એ માર્ગમાં કઈ રીતે ચાલવું, જો એ શીખવું હોય તો આ શિક્ષા પત્રનો આશ્રય અનિવાર્ય છે. કઈ રીતે બોલવું, જો એ શીખવું હોય તો આ શિક્ષા પત્રનો આશ્રય અનિવાર્ય છે.
પ્રભુ કોઈ ના કોઈ ને નિમિત્ત બનાવે, જેમ અર્જુન નિમિત્ત બન્યા તો આપણને ભગવદ્ ગીતા મળી, જેમ રાજા પરીક્ષિત નિમિત્ત બન્યા તો આપણને શ્રીમદ ભાગવત મળ્યું. પ્રિયજનો, જેમ ભગવદીઓ નિમિત્ત બન્યા આપણને શ્રી આચાર્ય મહાપ્રભુની વાણી ષોડશ ગ્રંથ પ્રાપ્ત થયા, તેવી જ રીતે અહીં શ્રી ગોપેશ્વરજી નિમિત્ત બન્યા અને આપણને સૌને આ મહાનતમ ગ્રંથ, આ શિક્ષા પત્ર પ્રાપ્ત થયો. એક વાત ચોક્કસ યાદ રાખજો, કદાચ અર્જુનને ભગવદ્ ગીતાની એ સમય એટલી આવશ્યકતા ન હતી જેટલી આજના સમયમાં આપણને છે. કદાચ રાજા પરીક્ષિતને એ સમયે એ ભાગવતની એટલી આવશ્યકતા ન હતી જેટલી આજના સમયે આપણને છે. અને કદાચ શ્રી ગોપેશ્વરજીને એ સમયે એટલી આવશ્યકતા ન હતી જેટલી આજના સમયે દરેક વૈષ્ણવોને આ શિક્ષા પત્રની આવશ્યકતા છે. શિક્ષા પત્રને દૈનિક ચર્યામાં સ્થાન આપવું અત્યંત આવશ્યક છે. પ્રાચીન કાળમાં વૈષ્ણવો આગ્રહ રાખતા કે રોજનું એક શિક્ષા પત્ર વાંચન કરતા. આ શિક્ષા પત્ર આ પાંચ દિવસ આ શિક્ષા પત્ર સત્સંગ અને એ સત્સંગનું ફળ, એમ તો ફળ છેલ્લા દિવસે મળે, પરંતુ આપ બધાને કહીશ કે આપ પણ પોતાના દૈનિક ચર્યામાં આ શિક્ષા પત્રને સ્થાન આપજો, આગ્રહ રાખજો કે એક આખું શિક્ષા પત્ર નહીં તો કમ સે કમ પાંચ શ્લોક, કદાચ પાંચ શ્લોક પણ વાંચીએ નહીં તો કમ સે કમ એક શ્લોક અને એનો અનુવાદ અવશ્ય વાંચશું. જેમ શ્રીમદ ભાગવતના શ્રવણના પાંચ ફળ બતાવવામાં આવ્યા છે, કારણ કે આપણા બધાનો સ્વભાવ છે કંઈક મળતું હોય તો આપણને રસ જાગે, વિચાર આવે કે અમે શ્રવણ તો કરીએ પણ આ શ્રવણ કરવાથી અમને લાભ શું, અમને કયું ફળ મળશે. તો અહીંયા શિક્ષા પત્રના શ્રવણના પણ પ્રિયજનો પાંચ ફળ બતાવવામાં આવ્યા છે. ધ્યાન આપો કે આ એકાગ્ર ચિત્તથી જો આપ આ શિક્ષા પત્રનું શ્રવણ નિત્ય કરશો તો ચોક્કસ આપને આ પાંચ ફળ પ્રાપ્ત થશે. પહેલું ફળ બતાવવામાં આવ્યું કે આ શિક્ષા પત્રના આશ્રયથી આપનું ચિત્ત અલૌકિક બની જશે, લૌકિકતાનો નાશ થશે, સંસારનો નહીં પરંતુ સંસારમાં રહેલી આસક્તિનો નાશ થશે. આ પ્રથમ ફળ છે. બીજું ફળ બતાવવામાં આવ્યું કે ભગવદ્ ભાવની વૃદ્ધિ થશે, બુદ્ધિ નહીં પરંતુ હૃદયનું સમર્પણ આ શિક્ષા પત્ર દ્વારા થશે. ત્રીજું ફળ બતાવવામાં આવ્યું, આ શિક્ષા પત્રના નિત્ય આશ્રય દ્વારા સત્સંગમાં અભિરુચિ પ્રગટ થશે. આ શિક્ષા પત્રનું માનો પરમ ફળ છે કે સત્સંગમાં અભિરુચિ. ચોથું ફળ બતાવવામાં આવ્યું
नित्य सेवा करवामा तत्परता। दौड़ी दौड़ी ने हूँ सेवा मा जाऊ एवी तत्परता नो भाव आ शिक्षा पत्र ना श्रवण थी प्राप्त थाय छे। अने पांचमू फल के हृदय मा अलौकिक आनंद प्रकट थी जाव। आनंद मय जीवन आ शिक्षा पत्र नु परम फल छे। तो पांच फल नी चर्चा अहीं करवामां आवी। आपणे पण शहरीराय महाप्रभु ना युगल चरणारविंद मां ए ज विनंती के एमना ज अनुग्रह थी आ भगवद सत्संग आपणा जीवन मां आत्मसात थाय। केवल आपणे श्रवण न करिए परंतु श्रवण नी साथे साथे जे काई पण आपणे श्रवण करीए छीए वाला वैष्णव एना अनुरूप आपणुं जीवन बनी जाय। ए ज भाव साथे गत दिवस शिक्षा पत्र नी भूमिका ना आपणे दर्शन कर्या हता। आ शिक्षा पत्र नी अंदर 41 पत्रो छे। ध्यान आप श्री हरिराय महाप्रभुए गोपेश्वरजी ने लख्या छे, याद राखो। जेम पत्र होय ए बहुज पर्सनल वस्तु छे। कोईक ने लखेलो पत्र कोई वाची न सके। एक गाम अने एक गाम में एक सेठ सेठाणी रहे। इनो एक सेवक वात निकली तो याद आव्यू तो कही दो। हवे सेवक पोतानु गाम पोताना परिवार ने छोड़ीने सेठ सेठाणी नी सेवा करे। एना परिवार थी कायमिक इनी पत्नी एने चिठ्ठी लखे, पत्र लखे। आ वक्त एक पत्र आव्यो એટલે શેઠાણીથી રેવાયું નહીં, વિચાર કર્યો કે ભાઈ કાયમ પત્ર આવે છે, કઈક એવી વાત આવે અને આને બોલાવી લે તો બધું તકલીફ પડે। એટલે જે પત્ર એના ઘરેથી આવ્યો હતો એ શેઠાણીએ વાંચી લીધો। હતું એવું કઈ નહીં, અમુક વસ્તુની જરૂર હતી એમાં લખેલી હતી, પણ વાંચ્યા પછી એને થોડોક તાપ, થોડોક સંતાપ થયો કે ભાઈ કઈક મારાથી આ ખોટું થઈ ગયું। એટલે એણે શેઠને વાત કરી કે આવી રીતે પત્ર આવ્યો હતો ને મારાથી વંચાઈ ગયો। શેઠે પણ એ જ વાત કરી કે આ તારાથી ભૂલ થઈ છે, કોઈનો પત્ર કોઈ વાંચવો ન જોઈએ। શેઠે કહ્યું કે હવે તો આનું પ્રાયશ્ચિત કરવું પડે। શેઠાણીએ કહ્યું શું પ્રાયશ્ચિત કરીએ? શેઠે કહ્યું ચાલો આપણા ગુરુ પાસે જઈએ, ગુરુ જે આજ્ઞા કરે એ રીતે આપણે કરશું। એટલે શેઠ શેઠાણી બંને ગુરુ પાસે આવ્યા, ગુરુને બધી વાત કરી અને ગુરુએ એમને પ્રાયશ્ચિત બતાવ્યું કે જો તમારાથી ભૂલ થઈ છે, કોઈનો પર્સનલ પત્ર કોઈનાથી વંચાય નહીં, અને તમે વાંચ્યો છે, તમે પ્રાયશ્ચિત એ કે જે પણ એ પત્રમાં લખ્યું છે, જે પણ કંઈ એ પત્રની અંદર માંગણી કરી છે એ માંગણી તમે પૂરી કરી દો। સમજી ગયા? તો સમજાવવાની જરૂર નથી। અહીંયા પણ પત્ર લખ્યો છે શહેરરાયજીએ,
શ્રી ગોપેશ્વરજી માટે, અને આપણે એ પત્રને વાંચવાનો પ્રયત્ન કરીએ છીએ, વાંચી રહ્યા છીએ, તો બસ આપણે પણ એ જ કરવાનું છે કે જે જે આજ્ઞા શ્રી હરિરાય મહાપ્રભુએ આ શિક્ષા પત્રની અંદર કરી છે, બસ પ્રાયશ્ચિત રૂપે એ જ આજ્ઞાઓનું આપણે આપણા જીવનમાં પાલન કરીએ. બોલો શ્રી હરિરાય મહાપ્રભુ કી. તો આવો અત્યંત ભાવ સાથે આપણા સર્વના ગુરુ શ્રી હરિરાય મહાપ્રભુના યુગલ ચરણારવિંદમાં કોટાને કોટી દંડવત પ્રણામ કરી પ્રથમ શિક્ષા પત્ર કે જેની અંદર 24 શ્લોક સંખ્યા અને મૂળ વિષય એનો પુષ્ટિસ્થ જીવોના કર્તવ્ય ધ્યાન આપો. 13 કર્તવ્યોનું નિરૂપણ આ પ્રથમ શિક્ષા પત્રના 24 શ્લોકોમાં કરવામાં આવ્યું છે. સાથે સાથે વૈષ્ણવોના 9 લક્ષણો પણ બતાવ્યા છે. તો અત્યંત મહત્વનું આ પ્રથમ શિક્ષા પત્ર 24 શ્લોક દ્વારા પુષ્ટિસ્થ જીવોનું ચિત્ત પ્રભુ સેવામાં પ્રવણ થઈ શકે, અન્યત્ર વિચલિત ન થાય એ હેતુથી વિવિધ કર્તવ્યોનું નિરૂપણ અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુ કરી રહ્યા છે. માનવ ધર્મ અને માનવ ધર્મની સાથે સાથે વૈષ્ણવ ધર્મ, માનવ કેવલ માનવ બનીને રહે એટલું જ પર્યાપ્ત નથી. માનવ એના જીવનમાં મહામાનવ બને, વૈષ્ણવ સાચો વૈષ્ણવ બને એ આવશ્યક છે. અને એ વૈષ્ણવ ધર્મ જ્યારે આપણે સ્વીકાર્યો છે વાલા વૈષ્ણવ, તો એ વૈષ્ણવના કર્તવ્યો શું છે? કર્તવ્ય એટલે કે ફરજ, ધર્મ શું છે એનું નિરૂપણ શ્રી હરિરાયજી કરે છે. જેમ કન્યા પરણીને એના સાસરે જાય તો એની માતા એને શિખામણ આપે કે ભાઈ તારે તારા સાસરામાં કઈ રીતે વ્યવહાર કરવો, અહીંયા જે રીતે તું રહેતી હતી હવે તારી પરિસ્થિતિઓ બદલાઈ જશે. જેમ એક વિદ્યાર્થી અભ્યાસ માટે સ્કૂલમાં આવે તો સ્કૂલના નિયમો એને પાળવા પડે, એ જ એના કર્તવ્ય છે. જેમ કોઈ વાહન ચલાવતું હોય તો વાહન ચલાવતી વખતે પણ એના નિયમો પાળવા પડે, એવી જ રીતે વાલા વૈષ્ણવ જ્યારે જીવ બ્રહ્મ સંબંધ દ્વારા આ માર્ગમાં પ્રવેશ કરે છે ત્યારે એ માર્ગના નિયમો, એ માર્ગના કર્તવ્યોનું સમજ પાલન એ વૈષ્ણવ માટે અનિવાર્ય થઈ રહે છે. સ્થિતિ કંઈક જુદી છે. એક સ્થિતિ એવી છે સુનનો સમજનો ઓર સમજ કે વાકે અનુરૂપ ચલનો, સાંભળવું સમજવું અને સમજીને એના અનુરૂપ ચાલવું. અને એક સ્થિતિ એવી છે સુનનો ન સમજનો, પણ જો ન સમજે તો ફિર વાક્ય અનુરૂપ ચલવે કી આવશ્યકતા ન. અને એક પરિસ્થિતિ કેવી છે ન સુનનો ન સમજનો,
કે સાંભળવું જ નહીં, સમજવું જ નહીં તો પછી ચાલવાની વાત જ ના આવે. સાંભળીએ તો તકલીફ ને, જાણીએ તો તકલીફ છે ને. પરંતુ આપ બધા મહદ ભાગ્યશાલી છો કે સુનો ભી હો, સમજો ભી હો, પર વાકે અનુરૂપ ચલવે કો પ્રયાસ ભી કરો હો. સાંભળવું, સમજવું અને એના અનુરૂપ ચાલવાનો પ્રયાસ કરવો. તો આ પ્રથમ શિક્ષાપત્રની અંદર 13 કર્તવ્ય, જેમ દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું તો કહેવાય છે કે 14 રત્ન પ્રગટ થયા. તો અહીંયા પણ શ્રી હરિરાય મહાપ્રભુએ પોતાનું હૃદય મંથન કરીને માનો 13 રત્ન આપણને આપ્યા છે. તો આવો પ્રથમ શિક્ષાપત્રના પ્રથમ શ્લોકના દર્શન કરીએ. શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરી રહ્યા છે. સદોદ્વિગ્નમના કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસા લૌકિકમ વૈદિકમ ચાપિ કાર્યં કુર્વન્. સદોદ્વિગ્ન મના કૃષ્ણ સરળતાથી કેટલી વાતનો વિચાર કરવાનો છે એનો વિચાર કરીએ. સદા ઉદ્વેગ મન, કૃષ્ણ દર્શન અને ક્લિષ્ટ મન, લૌકિક વૈદિક અને અનઆસ્થયા, આ પ્રથમ શ્લોકની અંદર જેને આપણે આ શિક્ષા પત્રનું મંગલાચરણ રૂપ કહી શકાય. વિચાર આવે કે આ મંગલાચરણ છે અને મંગલાચરણનો પ્રારંભ તો આનંદથી થવો જોઈએ, પરંતુ અહીંયા તો શ્રી હરિરાય મહાપ્રભુ જે પ્રારંભ કરી રહ્યા છે કે સદા ઉદ્વેગ યુક્ત મન, શિક્ષા પત્રનું આ મંગલાચરણ છે એ મંગલવાચી હોવું જોઈએ, આનંદાત્મક હોવું જોઈએ. પરંતુ અહીંયા પ્રારંભમાં જ શ્રી હરિરાય મહાપ્રભુએ ઉદ્વેગની વાત કેમ કરી? શિક્ષા પત્રનો પ્રારંભ થઈ રહ્યો છે સદા શબ્દથી. ધ્યાન આપો, શિક્ષા પત્રનો સૌથી પહેલો શબ્દ સદા અને શિક્ષા પત્રનો સૌથી છેલ્લો શબ્દ સર્વથા. જેમ શ્રીમદ ભાગવત અને ભાગવતનો પ્રથમ શબ્દ જન્મ અને શ્રીમદ ભાગવતનો છેલ્લો શબ્દ પરમ, તો ભાવ શું પ્રગટ થાય કે જન્મ થી પરમ સુધીની યાત્રા એ જ ભાગવત. કથાની અંદર ઘણી વખત આપણે શ્રવણ કરી ચૂક્યા છીએ કે 2 લાભ માનવ જીવનના છે. એક છે જન્મ લાભ, જે આપણને બધાને પ્રાપ્ત થઈ ચૂક્યો છે, અને બીજો લાભ છે પરમ લાભ.
જે આપણે મેળવવાનો છે. જન્મ સે પરમ તક કી યાત્રા ભાગવત હૈ. અને અહીંયા પ્રથમ શબ્દ આવ્યો સદા, અને શિક્ષાપત્ર 41 શિક્ષાપત્રનો છેલ્લો શબ્દ સર્વથા. તો ભાવ શું નીકળે કે જે પણ આ 41 શિક્ષાપત્ર અંતર્ગત શહેરડાએ મહાપ્રભુની આજ્ઞાઓ છે, એ આજ્ઞાઓનું સદા સર્વથા પાલન કરવું જોઈએ. એ નિત્ય પાલન યોગ્ય છે. જો આધ્યાત્મ માર્ગમાં સદા શબ્દનો પ્રયોગ વારંવાર કરવામાં આવ્યો છે, ધર્મ સદા હોવો જોઈએ. સમય મળશે, અનુકૂળતાઓ હશે, ત્યારે અમે કરશું, એ ધર્મ નથી. અમને ક્યાં સરખાઈ છે, અમને ક્યાં ટાઈમ છે, એ ધર્મ ન થયો. સેવા કરવી છે, સત્સંગ કરવો છે, પણ સમય નથી. આપણે આપણી અનુકૂળતાએ કરીએ એ ધર્મ નથી, પણ ધર્મ માટે અનુકૂળ થઈ જઈએ એ જ ધર્મ છે. સેવા માટે અનુકૂળ બની જઈએ, સત્સંગ માટે અનુકૂળ બની જઈએ. ક્યારેક વિચાર તો કરો, આપણા પ્રભુ આપણા માટે કેટલા અનુકૂળ થઈને પધાર્યા છે. જે વૈષ્ણવને ત્યાં ઠાકોરજી બિરાજતા હોય, ક્યારેક ચિંતન તો કરો, ક્યાં એ આચાર્ય મહાપ્રભુ શ્રી ગુસાઈજીનું ઘર, એ નંદાલય યશોદાજીનું, કે જ્યાં રોજ નિત્ય 56 ભોગ આપ આરોગી રહ્યા છે, અને એ જ શ્યામ સુંદર મારા ઘરમાં નાનકડી મિશ્રીની કટોરીમાં પ્રસન્ન છે. ઠાકોરજી આપણી અનુકૂળ થઈને બિરાજી રહ્યા છે. આવશ્યકતા છે આપણે પણ પ્રભુની અનુકૂળ થઈ જઈએ. જેમ વાહનમાં 4 ટાયર હોય અને 1 ટાયરમાં હવા ઓછી હોય તો ચલાવવામાં મજા ન આવે, એવી જ રીતે એકબીજાના અનુકૂળ થવું પડશે. આજે આપણા સંપ્રદાયમાં આપણા વૈષ્ણવીય વ્યવહારમાં સમસ્યા ક્યાં ઊભી થઈ છે કે આપણે એકબીજાના અનુકૂળ નથી બની શકતા. જેમ ઘરની અંદર 4 સદસ્ય રહેતા હોય, માતા પિતા પત્ની પતિ પત્ની, અને વર્ષોથી રહેતા હોય અને એકબીજાના સ્વભાવથી પરિચિત પણ થઈ ગયા હોય, તો એકબીજાના અનુકૂળ થઈને રહેતા હોય. એમ આવશ્યકતા છે એકબીજાના અનુકૂળ થઈને રહેવાની. અહીંયા પ્રારંભ થયો છે સદા. શ્રીમદ ભાગવતની અંદર પણ આપ જુઓ, સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, કૃષ્ણ સેવા સદા કાર્યા. 16 ગ્રંથની અંદર આપ દર્શન કરો, નમોસ્તુ યમુને સદા. વારંવાર આપણે આ સદા સાંભળીએ છીએ, પરંતુ સમજતા નથી. વારંવાર આપણે આપણા દૈનિક ચર્યાની અંદર 16 ગ્રંથના પાઠ કરતા હોય તો કેટલી વાર શ્રી આચાર્યજીએ સદા પઠતે સૂર સૂતે સદા. ત્રિદુઃખમ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા. વિવેક ધૈર્ય આશ્રયની અંદર પણ શ્રી આચાર્ય મહાપ્રભુ
એજ આજ્ઞા કરી રહ્યા છે. તો મૂળ વાત કે જે પણ આજ્ઞાઓ શ્રી હરિરાય મહાપ્રભુ કરી રહ્યા છે એનું સદા અને સર્વદા પાલન કરીએ. બીજો શબ્દ આવ્યો, બીજું પદ આવ્યું, ઉદ્વેગ. ઉદ્વેગની વાત આવે કે અહીંયા તો શ્રીરાયજી આજ્ઞા કરી રહ્યા છે કે સદા ઉદ્વેગ યુક્ત મન, એટલે આપણે તો તરત કહીએ કે એવું તો અમારું છે જ, અમને તો ઉદ્વેગ થઈ જ રહ્યો છે. કેટલો ઉદ્વેગ થાય છે જો લૌકિક ઉદ્વેગને ગણવા બેસીએ, તેની સૂચિ એનું લિસ્ટ બહુ લાંબુ બને. પરંતુ શું અહીંયા વિચાર કરો, એ લૌકિક ઉદ્વેગની ચર્ચા શરણાઈજી કરી રહ્યા છે? નહીં. અહીંયા ઉદ્વેગનું તાત્પર્ય છે, જો શબ્દ ઉપર વિચાર કરીએ, ઉદ અને એની સાથે વેગ જોડાયેલો છે. વેગ એટલે કે ગતિ, અને સંસ્કૃતમાં ઉદ ઉપસર્ગનો અર્થ થાય છે ઉર્ધ્વ ગતિ. તાત્પર્ય ટીકાકાર અહીંયા બતાવી રહ્યા છે પ્રિયજનો, કે જેની ગતિ ઉપરની તરફ હોય એટલે કે ઉર્ધ્વગામી હોય એ જ ઉદ્વેગ છે. ઉદ્વેગ થવાના કારણ શું છે? આપણે જે ઉદ્વેગની વાત કરી રહ્યા છીએ, ઘણી વખત વિચાર આવે કે આટલો બધો ઉદ્વેગ કેમ થાય છે. ટીકાકાર કારણ બતાવે છે, આપણામાં રહેલી અહંતા અને મમતા જ એ ઉદ્વેગનું કારણ છે. હું અને મારું એ જ ઉદ્વેગનું કારણ છે. અસદ આગ્રહ, આ જોઈએ જ જોઈએ, આના વગર ચાલે જ નહીં, આ જ ઉદ્વેગનું કારણ છે. અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુ પણ ઉદ્વેગની ચર્ચા કરી રહ્યા છે, પરંતુ લૌકિક ઉદ્વેગ નહીં, એ અલૌકિક ઉદ્વેગ. સદા ઉદ્વેગ યુક્ત મન જેનું છે, જો આચાર્યો હર હંમેશ માટે જે આજ્ઞા કરે છે કે એ જીવની મનસ્થિતિ કેવી છે, અહીંયા પણ શરીરાય મહાપ્રભુ આપણને આપણી મનસ્થિતિ સુધારવા આજ્ઞા કરી રહ્યા છે. આપણે આપણું મન કેવું કરવું છે, આપણે આપણું મન કેવું બનાવવાનું છે, એની ચર્ચા આ પ્રથમ શ્લોકની પ્રથમ પદમાં શ્રી હરિરાય મહાપ્રભુ કરી રહ્યા છે. વૈષ્ણવનું મન તો કેવું હોય, શ્રી આચાર્ય ચરણ ષોડશ ગ્રંથ અંતર્ગત પંચપદ્યાની ગ્રંથમાં જે વૈષ્ણવના મનની ચર્ચા આપ કરી રહ્યા છે, આપ આજ્ઞા કરે છે, શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિ વર્જિતા, કે વૈષ્ણવોનું મન કેવું હોય કે કૃષ્ણ રસ મેળવવા માટે, શ્રવણ કરવા માટે પાગલ, વિક્ષિપ્ત જેનું મન છે. લૌકિક ભાષામાં એમ કહી શકાય કે જેનું ભગવદ રસ મેળવવા માટે, ભગવદ અનુગ્રહ મેળવવા માટે, ભગવદ કથા શ્રવણ માટે જેનું મન વિક્ષિપ્ત પાગલ છે એ વૈષ્ણવ છે. ગાવા ખાતર તો આપણે કેટલી વખત ગાઈએ છીએ, મારું મનડું છે ગોકુળ વૃંદાવન, પણ વિચાર તો કરો
કે આપણું મન ગોકુળ કે વૃંદાવન બન્યું છે ખરા? કેવલ ગાવાનું નથી ભાલા વૈષ્ણવ, સંસારમાં મન છે ત્યાં સુધી ઠીક છે, પરંતુ જો મનમાં સંસાર આવી જાય, જેમ સરોવરમાં નાવ તરતી હોય ત્યાં સુધી ઠીક છે, પરંતુ એ નાવમાં સરોવર આવે તો એ નાવ ડૂબી જશે. સંસારમાં રહીએ, સંસાર છોડવાનો નથી, પરંતુ સંસારને જ્યારે આપણે આપણા મનમાં સ્થાન આપી દઈએ છીએ ત્યારે જ આપણી નાવ ડૂબી જાય છે. અને એટલા માટે જ ભગવદ્ ગીતાની અંદર ભગવાન સ્વયં કહી રહ્યા છે, મન મના ભવ મદ ભક્તો મધાજી માં નમસ્કુરુ. હે અર્જુન, તું મારો ભક્ત થઈ જા, તું મારા માં જ તારું મન પરો, તું મને નમસ્કાર કર. જ્યાં તનની આવશ્યકતા નથી, જ્યાં મનની આવશ્યકતા છે એ જ સેવા છે. તનથી ઉપસ્થિત હોઈએ કે ન હોઈએ, પરંતુ મનથી ઉપસ્થિત રહીએ એ જ સેવા છે. જો લૌકિકમાં તનની ઉપસ્થિતિ અનિવાર્ય છે અને આધ્યાત્મમાં મનની ઉપસ્થિતિ અનિવાર્ય છે. જેમ કોઈના લગ્નની પત્રિકા કંકોત્રી આવી હોય અને આપણે એને ફોન કરીને કહીએ કે મારાથી અવાશે નહીં પણ મારું મન ત્યાં જ છે, ચાલે ખરા? ત્યાં જવું પડે, અને ન જઈએ તો વ્યવહાર બગડે. એવી જ રીતે આધ્યાત્મની અંદર પણ વાલા વૈષ્ણવો, કદાચ તનની ઉપસ્થિતિ હોય કે ન હોય, પણ સેવા કરતા સત્સંગ કરતા એ સન્મુખતા સમયે મનની ઉપસ્થિતિ અનિવાર્ય છે. મન એવમ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષય. આ મન જ આપણને આપણા પતનનું કારણ બનાવે છે, કારણ કે મનનો સ્વભાવ છે. જેમ જળ એ ઢલાન તરફ જ જાય, એ મન પણ દુસ્સંગમાં જ દોરે છે. સત્સંગમાં જવાનો વિચાર કર્યો હોય અને ત્યાં જ એ મન, એક વિચારકે બહુ સુંદર વાત કરી, એક છે મંકી માઇન્ડ અને એક છે મંક માઇન્ડ. સવારે ઉઠતાની સાથે આજે વિચાર કર્યો હોય કે આજે તો મંગળા મારે જ કરાવવા છે, મંક માઇન્ડ એટલે કે સંત માઇન્ડ, અને એક છે મંકી માઇન્ડ વાંદરા જેવું મન. જ્યાં વિચાર આવ્યો કે આજે મંગળા અપ્રસ વહેલી કરીને મંગળા મારે જ કરાવવા છે, ત્યાં એ મંકી માઇન્ડ કે સૂઈ જાઓ, એટલી ઠંડી છે વહેલું ઉઠાય નહીં. મનનો સ્વભાવ છે વાલા વૈષ્ણવો, આપણને દુસ્સંગ તરફ દોરે છે. અને એટલા માટે તો કહેવાયું કે મન કે હારે હાર, મન કે જીતે જીત. તો અહીંયા પ્રથમ શ્લોકની અંદર વાલા વૈષ્ણવો મનની સ્થિતિ, કારણ કે આપણો પુષ્ટિ ભક્તિ માર્ગ અને એમાં જો મુખ્ય સિદ્ધાંત જો શ્રી આચાર્યજીની વાણી જો વિચાર કરીએ કે ચેતસ તત પ્રવણમ સેવા, જો એ સિદ્ધાંત ઉપર ચાલવું હોય તો સૌથી પહેલા મનને સ્વસ્થ કરવું પડશે, મનને સમજાવવું પડશે કે અવસરિયા નહીં આવે આવારે,
આ માનવ જીવન મળ્યું છે, ભગવદ સેવા ભગવદ સત્સંગ માટે મળ્યું છે, એ મનને સમજાવવું પડશે. તમે વિચાર કરો કે આ માળા આપણે ફેરીએ છીએ, ભગવાનનું નામ તો એક વખત લઈએ તો એનું એ જ છે, અને 108 વખત લઈએ તો એનું એ જ છે, પછી બબ્બે 3-3 વખત માળા ફેરવાની શું જરૂર છે? કારણ કે એ 108 વખત બોલીને આપણે વારંવાર એ મનને ટકોર કરીએ છીએ કે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એક વખતમાં ક્યાં માને છે અને નથી માનતું, એટલા માટે આપણે 2-2, 3-3, 4-4, 5-5 ઘણા તો 11 માળા. ઘણા વૈષ્ણવ કે અમારો તો 11 માળાનો નિયમ, કારણ કે આ મનને સમજાવવું કઠિન છે. સેવામાં મન ન લાગવાનું કારણ શું? શ્રી આચાર્ય મહાપ્રભુએ તો આજ્ઞા કરી છે, ઉદ્વેગ પ્રતિબંધો વા ભોગો વા સ્યાતુ બાધક. ભગવદ સેવાની અંદર જો મહાવાધક જે છે એ 3 વસ્તુ, કે 1 ઉદ્વેગ, 2 પ્રતિબંધ અને 3 ભોગ. જ્યાં લૌકિક ઉદ્વેગ પ્રગટ થયો, ઉદ્વેગ એટલે કે મનમાં રહેલી ચિંતાઓ જ્યાં પ્રગટ થઈ, તો આપણે સેવાથી દૂર થઈ જશું. તો અહીંયા પ્રથમ શ્લોકની અંદર સદો દ્વિગ્ન મના, કે ઉદ્વેગ યુક્ત જેનું મન છે, જેને ભગવદ સેવા ભગવદ સત્સંગ ભગવદ નામ માટે જેને ઉદ્વેગ થાય છે, લૌકિક ઉદ્વેગ ને. જેમ ગઈકાલે પણ વિચાર કર્યો હતો કે નિયમ છોડવાનો દુઃખ એને જ હોય કે જેણે જીવનમાં ક્યારેક નિયમ લીધા હોય. જેણે નિયમ લીધા જ નથી એને શું દુઃખ? આપણે વ્રજયાત્રા કરવા જઈએ, પહેલા દિવસે શું લઈએ છીએ? નિયમ લઈએ છીએ, અને છેલ્લા દિવસે નેત્રોમાં અશ્રુપાત થતા હોય અને યમુનાજીના તટ ઉપર આપણે નિયમ છોડતા અશ્રુની ધારા વહેતી હોય. કેમ? કારણ કે આપણે નિયમ લીધો હતો, પરંતુ જે મહેમાન બનીને આવે 2-4 દિવસ, એને કઈ પીડા, એને કઈ દુઃખ થતું હોય છે? નિયમ છોડવાની વેદના એને જ હોય કે જેણે જીવનમાં કોઈ નિયમ લીધા હોય. ભગવદ સન્મુખ થવાનું, ભગવદ દર્શન માટેનું, ભગવદ સેવા માટેની જે તત્પરતા જેને છે, એવું મન જેને છે, એવા વૈષ્ણવની ચર્ચા અહીંયા શરણરાયજી કરી રહ્યા છે. યાદ કરો, કુંભનદાસજી અને કુંભનદાસજીનું હૃદય જ્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે કુંભનદાસજી આપ મેરે સંગ પરદેશ ચલો, તે વખતે તો કુંભનદાસજી કશું બોલ્યા નહીં, પરંતુ જ્યારે બીજા દિવસે બધી તૈયારીઓ થઈ ત્યારે એકાંતમાં એ ભગવદ વિહનો અનુભવ કરીને, કારણ કે કુંભનદાસજી ઠાકોરજીના સખા, ઠાકોરજી વગર એ રહી ન શકે, ઠાકોરજી એમની સાથે ખેલતા, રોજ ભગવદ દર્શન માટે એમનું ઉદ્વેગ મન છે, અને હવે જ્યારે શ્રી ગુસાઈજી સાથે પરદેશમાં જવાનું થશે તો અહીંયા ઠાકોરજીના દર્શન નહીં થાય, અને એ જ વિચાર કરીને કહી રહ્યા છે કે કહીએ કહા કહેવે કી હોય, પ્રાણનાથ બિછડન કી બેદન,
जानत नाही कोई। आवा विरह हिलक ना पद या कुंदनदास जी गाई रहा है। आवा उद्वेग युक्त मननी चर्चा अहिया शेरराय जी करी रहा है। सदा उद्वेग युक्त मन कृष्ण आगल शेरराय महाप्रभु अहिया कृष्ण शब्द नो प्रयोग करी रहा है। टीकाकार आज्ञा करे छे कि अहिया श्री शब्द नो प्रयोग करवामां आव्यो नथी, केवल कृष्ण छे। कारण के पुष्टि भक्ति मार्ग नु फल परम फल जे छे ए विरह छे, अने श्री जे छे श्री कृष्ण ए संयोगात्मक छे, अने कृष्ण ए वियोगात्मक स्वरूप छे। जो आपड़ा ब्रह्म संबंध ना जे गद्य मंत्र ने अंदर पण जो पंचाक्षर मंत्र नु आप स्मरण करो तो त्यां पण श्री शब्द नो प्रयोग करवामां आव्यो नथी, केवल कृष्ण ज छे। कारण के पुष्टि मार्ग नो ये परम फल जे बतावे ये विरह छे। याद करो ये चतुर्भुज दास जी क्या जारे श्रीनाथ जी मथुरा पधार्या सत घरामा, अने अहिया चतुर्भुज दास जी ने विरह थई रह्यो छे, અને એ વિરહમાં જ્યારે દેહાનુસંધાન ન રહ્યું, દેહની સુધિ ન રહી, તો રોમ રોમમાંથી પ્રભુને પામવાની વિનંતી રૂપ વાણી સ્વરૂપે પ્રગટ થઈ ગયું। અને શબ્દો નીકળ્યા શ્રી ગોવર્ધનવાસી સાવરે લાલ તુમ બિન રહ્યો ન જાય। विचार करो वाला विष्णु ए भगवदियों नो भाव ए भगवदियों नो हृदय। आपने तो केट केटला दिवस विती जाए दर्शन थया नथी, छताय एवी पीड़ा एवी वेदना थती नथी। अने अहीं तो ठाकुर जी पधार्या हजी तो, अने त्यां एमने विरह थई गयो। શરીરાય મહાપ્રભુ આજ્ઞા કરી રહ્યા છે કે પુષ્ટિ ભક્તિ માર્ગનું પરમ ફળ જે કંઈ હોય તે વિરહ છે, અને એ જ વિરહનો અનુભવ કરાવવા માટે અહીંયા કૃષ્ણ પદનો ઉપયોગ પ્રયોગ શરીરાય મહાપ્રભુએ કર્યો છે। શ્રી ગોવર્ધન વાસી સાવરે લાલ તુમ दैनिक सत्संग नी अंदर आनु वांचन करता ज होय छे। सावरे लाल तुम बिन रयो न जा, एकाद बे घड़ी नु गान करिए। ચતુર્ભુજ દાસજી નો એ ભાવ ભગવદ દર્શન ની આતુરતા, અને એ ભગવદ દર્શન નો વિરહ જ્યારે વાણી સ્વરૂપે
प्रगट थयो कि हवे भगवत दर्शन क्यारे था। जेम गोपीजनो कृष्ण दर्शन लालसा, बस भगवत दर्शन नीच चाहत है। अहिया शरीराय महाप्रभु पण सदो द्विग्न मना कृष्ण दर्शने क्लिष्ट मानसा, कि जेनु भगवत दर्शन माटे क्लिष्ट मन थई गयु छे। एवा भगवदियो नी चर्चा, एवा भगवदियो ना लक्षण नी चर्चा अहिया शरीराय जी करी रह्या छे। वल्लभाख्यान नी अंदर पण जारे गोपालदास जी वर्णन कर्यु के रूप सुधा रस माधुरी ते लोचन भरी भरी पीजे रे, ते पद क्यारे देखशु जे गोधन पूठे जाए। त्यां पण एज कृष्ण दर्शन नी चाह, कृष्ण दर्शन नी लालसा छे के क्यारे भगवत दर्शन थाय। अक्षण वताम फलमिदं न परम विदामह। गोपीजनो एज पोकारी पोकारी ने कही रहा है वाला वैष्णव के आ नेत्रों नु परम फल भगवत दर्शन छे। जहां सुधी भगवत दर्शन न थाय त्यां सुधी नेत्रों ने सुख मळतु नथी। इंद्रियों ने भगवत गामी बनाओ, नेत्रों ने भगवत दर्शन नी टेव पाड़ो, जिह्वा ने भगवत नाम लेवानी टेव पाड़ो, श्रवणेन्द्र ने भगवत सत्संग श्रवण करवानी टेव पाड़ो, मन ने स्थित करवानू एकमात्र उपाय के इंद्रियों ने भगवत गामी बनावी दी। જ્યાં સુધી ભગવદ દર્શન ન થાય, આપણા વાર્તા સાહિત્યમાં તો તમે જુઓ શ્રી રઘુનાથજીનો જ પ્રસંગ કે ઉઠતાની સાથે એમનો એવો નિયમ કે શ્રી ગુસાઈજીના દર્શન કરે, અને જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી નેત્રો ખોલે નહીં। कृष्ण दर्शन लालसा, भगवत दर्शन ए पुष्टि भक्ति मार्ग नु काम पुरुषार्थ छे। पुष्टि मार्गे हरे हरिर्दास्यम कामो हरिर्दिदक्षैव, जे चार पुरुषार्थ नी बात करवामां आवी એમાં કામ પુરુષાર્થ જે છે પ્રિયજનો એ ભગવદ દર્શન છે। જ્યાં સુધી ભગવદ દર્શન ન થાય ત્યાં સુધી નેત્રને સુખ મળતું નથી। આપણા ભગવદીઓ દયારામભાઈ અને એમના જે પદ સાહિત્ય છે એની અંદર જો આપ દર્શન કરો તો ત્યાં ભગવદીઓ શું કહી રહ્યા છે, એક ઝઘડાની ચર્ચા કરે છે કે લોચન અને મનનો જે ઝઘડો છે, અહીંયા દયારામભાઈ એ લોચન અને મનની ચર્ચા કરી રહ્યા છે। આવો એકાદ બે કડીનું શ્રવણ કરીએ। Oh,
प्रीत प्रथम कोणे करी नृत्य कर झगड़ो लोचन मन नो रे, मन कहे लोचन ते करी, लोचन कहे तुझ हार। जो भगवदियों ना घर मा जे झगड़ो थतो होए, ए पण केवो झगड़ो होए। आजे सेवा हूँ करू, अहिया लौकिकता नो ज्या वास ज नथी ए वैष्णव नु घर छे। आजे झारी जी हूँ करू, आजे श्रृंगार हूँ धराऊ, आजे प्रथम सेवा मा हूँ पहुंचू, अने एज झगड़ो अहिया लोचन अने मननो थई रह्यो छे। तो अहिया शरणाय महाप्रभु आज्ञा करी रह्या छे कि कृष्ण दर्शन लालसा, कि जे भगवत दर्शन माटे जेनु क्लिष्ट मन छे, दर्शने क्लिष्ट मानसा, ए वैष्णवनु कर्तव्य छे। सुख दर्शन नेत्र करे छे पण सुख तो मन ने थाय छे। महाप्रभु आज्ञा करे छे कि लौकिकम वैदिकम चापी कार्यं कुर्वन्न आस्थया, कि लौकिक अने वैदिक जे पण कार्य आपणे करिए अन आस्थया फल आशा राख्या वगर कोई पण अपेक्षा रहित ए कार्य करू। प्रथम श्लोक ने अहीं विराम आपी एक एक श्लोक ऊपर विचार करवा जाइए तो घणो घणो समय लागी जाय।
વિચાર એવો હતો કે આજે 3-4 શ્લોક લેશું, પરંતુ આપ બધાને મારી સ્પીડ ખબર છે એટલે થોડી ઉતાવળમાં બીજા શ્લોકની અંદર શ્રીરાય મહાપ્રભુ આજ્ઞા કરી રહ્યા છે. આવો શ્લોકના દર્શન કરીએ. નિરુદ્ધ વચનો વાક્ય આવશ્યક્યમુદાહરણ મનસા ભાવયે નિત્યં લીલાઃ સર્વા ક્રમાગતા. નિરુદ્ધ વચનો વાક્યં. પ્રથમ શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુએ મનના દોષની ચર્ચા કરી અને હવે દ્વિતીય શ્લોકની અંદર શ્રી હરિરાયજી વાણીના દોષ, મુખરતા દોષની વાત કરી રહ્યા છે. હવે થોડું અઘરું કાર્ય. નિરુદ્ધ વચનો વાક્ય, જો સરળતાથી અર્થ વિચાર કરીએ તો અહીંયા શ્રી હરિરાયજી બોલવાનું જ નહીં, વાણીનો સંયમ કરો. કારણ કે જે કાંઈ પણ તકલીફ ઊભી થઈ રહી છે એ વાણી દ્વારા જ થઈ રહી છે. વાણીનો નિગ્રહ કરવાની આજ્ઞા અહીંયા દ્વિતીય શ્લોકના પ્રારંભમાં. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને વાંગમય તપ બતાવ્યું છે. માનો એનો જ સાર શ્રી હરિરાય મહાપ્રભુ આપણને સમજાવી રહ્યા હોય. ભગવદ્ ગીતામાં ભગવાન કહી રહ્યા છે, અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિયહિતમ ચ યત સ્વાધ્યાય વ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે. ભગવદ્ ગીતાની અંદર જે વાંગમય તપ ભગવાને બતાવ્યું કે વાણીનું તપ શું છે, કે એવી વાણી બોલીએ કે જે બોલવા પછી ઉદ્વેગ ન થાય, આ પહેલું તપ છે. આ બધાએ મનરૂપી કાગળ ઉપર લખી રાખવાની આવશ્યકતા છે. આ વાંગમય તપ એવા શબ્દોનો પ્રયોગ ન કરીએ કે જેનાથી બીજાને ઉદ્વેગ થાય. એસી વાણી બોલીએ જો મન કા આપા ખોય ભોરન કો શીતલ કરે આપહુ શીતલ હોય. પહેલું જે તપ બતાવ્યું કે ઉદ્વેગ દુઃખ થાય એવા વચન ક્યારે ન બોલવા. બીજું તપ બતાવ્યું સત્ય વાણી બોલવી. ત્રીજું તપ બતાવ્યું પ્રિય વચન. કોઈને ગમે એવી વાણી બોલવી. અને ચોથું તપ બતાવ્યું હિતકારી વાણી બોલવી, કે કોઈનું કલ્યાણ થાય એવા વચન કહીએ કે જેનાથી એનું કલ્યાણ થાય, એને ફાયદો થાય, લાભ થાય. તો એ જ વાંગમય તપની ચર્ચા અહીંયા શ્રીરાય મહાપ્રભુ કરી રહ્યા છે. જો વાણીના બે કાર્ય છે, એક છે સ્વાદ અને બીજો છે વિવાદ. અને આપણા ભગવદીઓ તો કેટલું સુંદર કહી રહ્યા છે કે હરિરસ તબહી તો જાય પઈએ, સ્વાદ વિવાદ હર્ષ આતુરતા ઇતને દંડ જો સહીએ
कोमल बचन दीनता सबसो सदा प्रफुल्लित रहिए। गए नहीं शोक आए नहीं आनंद ऐसे मार्ग बहिए। हरी रस तब ही तो जाय पहिए, स्वाद विवाद हर्ष आतुरता इतने दंड जो सही है। कोई कटु वचन कही दीदा तो शू थई गयू, कोई आपड़ी निंदा करी दीदी तो शू थई गयू। निंदक नियरे राखिए, निंदक ने तो नजीक राखवानु कहू छे। गोकुलनाथजी ना वचनामृत मां तो एम कहू के निंदक तो मल साफ करनार छे, ए तो आपड़ा दोष दूर करे, एने तो नजीक राखो। एवा वचन बोलिए के जेना थी कोई ने पण दुख न था। निरुद्ध वचनम वाक्य, वाणी नो संयम करो। कई रीते कोई प्रश्न करियो भाई अमारा थी तो बोलिया वगर चाले ज नहीं, तो शेराई जी आज्ञा करी रहा छे आवश्यक मुदाहरम। तो पछी आवश्यकता, जितली आवश्यकता होय एटलू ज बोलो। वारंवार कहीश वाला वैष्णव, जीवहाने वाणी ने भगवत नाम लेवानी टेव पाड़ो। एक वस्तु याद राखो, जे मन मा छे ए एक ना एक दिवस जीवा वाणी पर आवशे, अने जे वाणी मा छे ए एक ना एक दिवस मन मा प्रवेश करशे। आ भगवत नाम नित्य लेवानू कारण शू छे के जे वाणी मां छे, वाणी द्वारा नित्य भगवत नाम लेता रहिए तो एक ना एक दिवस ए मन पण आपणू अनुकूल बनी जशे, ए मन पण परोवाई जशे। आ साधन छे, मन ने परोवानू साधन शू के वाणी द्वारा, वाणी नो संयम अने वाणी द्वारा भगवत नाम। अने जे वाणी भगवत नाम नथी लेती, जिह्वा न वक्ति भगवत गुण नाम धेयम, चेत चन स्मरति तच्चरणारविंद। जे वाणी भगवत नाम नथी लेती, तमे अजामिल आख्यान ना दर्शन करो त्यां यमराज कही रहा छे, જ્યારે યમદૂતો નિરાશ થઈને એમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે હવે તો તમારું ચાલતું જ નથી, અને તે વખતે યમરાજે કહ્યું કે કેવા લોકોને મારી પાસે લાવવાના છે? જીવહા ન વક્તિ ભગવદ ગુણ નામ ધેયમ, હે યમદૂતો જેની વાણી ભગવદ ગુણગાન નથી કરતી એવા જીવોને તમે પકડીને મારી પાસે લઈને આવો। જે ભગવદ નામ લેતા હોય એવા જીવોને નહીં। અજામિલ ત્યારે એનો અંતકાળ આવ્યો ત્યારે નારાયણ નારાયણ ભગવદ નામનું ઉચ્ચારણ કર્યું। તો અહીંયા શરણાય મહાપ્રભુ આજ્ઞા કરી રહ્યા છે કે વાણીનો સંયમ આવશ્યક ઉદાહરણ, જેટલું બને એટલું ઓછું બોલીએ, વાણીનો સંયમ કરીએ, આવશ્યકતા લાગે ત્યારે જ બોલીએ। આંખના ઈશારાથી કામ થઈ જતું હોય તો જીભને કષ્ટ ન આપીએ। નેત્ર આંખના ઈશારામાં કામ થઈ જતું હોય તો પછી વાણીને કષ્ટ આપવાની જરૂર નથી, એને આરામ કરવા દો। જેટલો આપણે આપણી ઇન્દ્રિયોને આરામ એનો સંયમ કરીએ એટલી જ એની શક્તિ વધે છે। આ ગાંધારીના પ્રસંગને જુઓ કે એણે એના નેત્રો એની દ્રષ્ટિનો સંયમ કર્યો, એમ આપણે પણ વાલા વૈષ્ણવો આપણી વાણીનો સંયમ કરવાનો છે।
ઘણી વખત વૈષ્ણવ આવે કે જે અમારે કોઈ વ્રત લેવું છે, એટલે અમે એને કહીએ કે સૌથી મોટામાં મોટું વ્રત કયું વ્રત? એના માટે બોલવું પડે હો, મોટામાં મોટું વ્રત કયું? હમણાં નથી લેવાનું, ઘરે જઈને લેજો. મૌન વ્રત, કમ સે કમ એવો આગ્રહ રાખીએ કે જેટલું બને એટલું ભગવદ્ સંબંધિત વાણીનો ઉચ્ચાર કરીએ. હવે વિચાર આવે કે જરૂર પૂરતું જ કામ કરવાનું, જરૂર પૂરતું જ બોલવાનું, તો આ 24 કલાક કરવું શું? જ્યારે આવો પ્રશ્ન આવ્યો તેનો ઉત્તર શ્રીરાય મહાપ્રભુએ આપ્યો, મનસા ભાવયે નિત્યમ લીલા સર્વા ક્રમાગતા. કે આ જે સમય મળ્યો છે એ સમયનું ભગવદ્ લીલાનું ચિંતન કરો. અહીંયા ટીકાકાર બહુ સુંદર આજ્ઞા કરી રહ્યા છે કે લીલા સર્વા ક્રમાગતા, કે પ્રભુની એ નિત્ય લીલા, પ્રભુની એ ઉત્સવ લીલા અને પ્રભુની ભાવ ભાવના જે શરીરાય મહાપ્રભુએ પ્રગટ કરી છે, અને સાથે સાથે શ્રી આચાર્ય મહાપ્રભુ શ્રી ગુસાઈજીનું ધ્યાન, મનસા ભાવ એ નિત્યમ, કે મનથી આ 4 કાર્ય કરવાના છે. સૌથી પહેલું નિત્ય લીલા. આપણે તો કહીએ છીએ નિત્ય લીલા નિત્ય નૌતન શ્રુતિ ન પાવે પાર, કે શ્રી ઠાકોરજી કઈ લીલા કરતા હશે એનું ચિંતન કરીએ. ઘરે બેઠા હોય તો વિચાર કરીએ કે આપણા રસિયા પ્રભુ શું કરતા હશે, અને જ્યારે રસિયા પ્રભુની સન્મુખ હોય ત્યારે વિચાર કરીએ કે મારા ઘરનો ઠાકોર શું કરતો હશે. આ નિત્ય લીલા છે. ઠાકોરજી આરોગ્યું કે નહીં આરોગ્યું, પ્રભુને મારી સેવા ગમે છે કે નથી ગમતી, પ્રભુને જે હું ધરાવું છું પ્રભુ આરોગે છે કે નથી આરોગતા, એ વાતનું ચિંતન એ નિત્ય લીલા છે. પ્રભુ અનોસરના સમયે કયા વનમાં પધાર્યા હશે, કઈ લીલા કરતા હશે, એ લીલાનું ચિંતન નિત્ય લીલા છે. ટીકાકાર ઉત્સવ લીલાનું ચિંતન કરવાની આજ્ઞા કરી રહ્યા છે. જન્માષ્ટમીથી લઈ જેટલા પણ ઉત્સવ આવે છે પ્રિયજનો, એ ઉત્સવોના ક્રમ બહુ મહત્વની ચર્ચા અને બહુ મહત્વનો વિચાર મેં ગઈકાલે પણ આપ બધાને કહ્યું હતું કે જે તે ઘરના સેવા આપણા ઘરે બિરાજતી હોય એ ઘરની રીત, એ ઘરની સેવા પ્રણાલિકાનું વાંચન અવશ્ય કરવું જોઈએ, એ ઘરનો ઉત્સવનો પ્રકાર જાણવો આવશ્યક છે. કે પ્રભુ જન્માષ્ટમીથી લઈને જેટલા પણ ક્રમશ ઉત્સવ, કારણ કે પુષ્ટિ માર્ગ તો ઉત્સવનો માર્ગ છે. હમણાં જો શ્રી ગોકુલનાથજીનો ઉત્સવ, શ્રી ગુસાઈજીનો ઉત્સવ, ઋતુ કાલ અનુસાર એ સેવાનો ક્રમ, પ્રબોધની ગઈ એટલે સેવાનો ક્રમ, આખો શીતકાલનો પ્રારંભ, અંગીઠી ગદ્દલ આતમ સુખ, શ્રી ઠાકોરજીના પણ સિંહાસન શૈયાજીની નીચે દુલાઈ રજાઈ પાથરવામાં આવે, કેટલો ક્રમ સેવાનો, અને એનો વિચાર એનું ચિંતન કરીએ. ભાવ ભાવના શરીરાય મહાપ્રભુએ કૃપા કરીને જે ભાવ ભાવના પ્રગટ કરી છે પ્રિયજનો, એક એક વસ્તુનો ભાવ, ભગવદ સેવા અંતર્ગત જે કાંઈ પણ સાહિત્ય છે પ્રિયજનો, એ બધું જ સ્વરૂપાત્મક છે. એ ભાવ ભાવનાનો વિચાર કરીએ.
કહેવાય છે ને કે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સ્નેહ અધિક વિશેષ ભક્તિ, કે આપણે વસ્તુનું મહાત્મ જ્ઞાન સમજીએ તો ભાવ વધી જાય છે. ક્યારેક મોડું થઈ ગયું હોય, ઉતાવળમાં આપણે આવ્યા હોઈએ અને જોશથી એ દ્વાર ખોલીએ મંદિરનું, પણ જ્યારે મહાત્મ જ્ઞાન ખ્યાલ હોય કે એ કેવલ કાષ્ટનો દરવાજો નથી, એ શ્રી સ્વામીજીના નેત્રો છે, તો સાવધાની પૂર થઈ જાય છે, સાવધાની વધી જાય છે. સેવા અંતર્ગત જે કાંઈ પણ સાહિત્ય છે, પછી એ ઠાકોરજીના ભોગના પાત્ર કેમ ન હોય, એ કેવલ સ્ટીલ કે ચાંદીના પાત્ર નથી, એ ભગવદીઓના શ્રીહસ્ત છે. ઠાકોરજીને જે બિરાજવાનું જે ગાદી છે, એ ગાદી નથી, યશોદાજીની ગોદ છે. ત્યારે એ ભાવ સાથે સેવા કરીએ. પ્રસંગ નથી આવતો કે એક દિવસ અન અવસરના સમયમાં પેંડો બિછાવવાનો રહી ગયો, તો શ્રીજીએ શ્રી હરિરાય મહાપ્રભુને આજ્ઞા કરી કે આપ તત્કાલ પધારો, આજ મુખિયાજી પેંડો બિછાવે કો રહે ગયે હૈ, ભૂલ ગયે હૈ, મુકુ બ્રજ મે જાયે કી દેર હો રહી હૈ. જે સેવા કરતા હશે સમજી ગયા હશે કે પેંડો કોને કહેવાય. અન અવસર સમયે ગાદીજીથી સૈયાજી સુધી જે પાથ, જે રૂઈની ગાદી બિછાવવામાં આવે છે, એને પેંડો કહેવાય છે. અને એનો ભાવ એટલો સુંદર બતાવ્યો કે વ્રજમાં પધારવાનો માર્ગ છે. તો અહીંયા ટીકાકાર આજ્ઞા કરી રહ્યા છે કે મનથી આ ભગવદ લીલાઓનું ચિંતન કરીએ. કેટલું સાહિત્ય આપણી પાસે બિરાજી રહ્યું છે વાલા વૈષ્ણવો, એ સાહિત્યનું વાંચન કરીએ, ચિંતન કરીએ. ટીકાકાર આજ્ઞા કરે છે કે સેવા નિત્ય કરવી, સેવા સાવધાની પૂર્વક કરવી, સેવામાં આદર ભાવ રાખવો. શ્રી ગોકુલનાથજીના પરમ કૃપાપાત્ર સેવક મોટા ભાઈ, એમણે ખૂબ સુંદર આજ્ઞા કરી છે કે ભય રાજાવત, પ્રેમ સ્ત્રીવત અને સુત હિતવત વાત્સલ્ય સેવામાં રાખવો. કે જ્યારે પણ આપણે સેવામાં જઈએ ત્યારે ભય એ રાજા જેવો, સ્ત્રી જેવો પ્રેમ અને સુત હિત એક નાનકડા બાળક જેવું વાત્સલ્ય શ્રી ઠાકોરજી સાથે રાખવું. સેવા સ્વતઃ એટલે કે જાતે કરવી, કોઈના ઉપર છોડવી નહીં, કોઈને સોંપવી નહીં. સેવાની જ્યારે પણ વાત આવે ત્યારે હર હંમેશ વિચારવું કે હું નહીં જાઉં તો કોણ કરશે, અને લૌકિકની જ્યારે વાત આવે તો હર હંમેશ વિચારવું કે હું નહીં જાઉં તો એ થઈ જશે. જેવું આપણે લૌકિકમાં વિચારીએ છીએ સેવા અને સત્સંગમાં વિચારતા નથી. આજે હું દુકાને નહીં જાઉં ને, આજે ઓફિસે નહીં જાઉં ને તો શું થશે, આજે હું કામે નહીં જાઉં ને તો નહીં ચાલે. હું હર હંમેશ એવું વિચારીએ છીએ. ક્યારેક સેવામાં વિચાર્યું કે આજે હું સેવામાં નહીં જાઉં, આજે હું સત્સંગમાં નહીં જાઉં તો શું થશે. સેવામાં સ્વતઃ, સેવા સ્વતઃ કરવી, કોઈના ઉપર ન મૂકવી. ગોપાલદાસ એમના પિતાને જોઈ રહ્યા છે કે મંદિરમાં સેવા કરી રહ્યા છે, અને ગોપાલદાસે શું વિચાર કર્યો કે મારા પિતા હવે વૃદ્ધ થયા, અને પિતાને કહ્યું કે લાવ પિતાજી હું સેવા કરું. ત્યારે શેઠજીએ શું વાત કરી, આપણે શું સેવા કરવાના, જ્યારે પણ તમે સેવામાં હો ત્યારે આ શેઠ પુરુષોત્તમ દાસજીના શબ્દ અને શ્રી હરિરાય મહાપ્રભુનો એ ભાવ પ્રકાશ અવશ્ય વિચારજો. ક્યારે સેવામાં અભિમાન પ્રગટ નહીં થાય તમને. શેઠજી કહે છે કે આપણે શું સેવા કરવાના, આ તો ઠાકોરજીની કૃપા છે, પ્રભુની કૃપા છે કે અમને સેવા સોંપી છે.
આપણે શું આપણાથી શું સેવા થશે? જાણે શ્રી ગોકુલેશ માટે એવા શબ્દોનો પ્રયોગ થયો કે સેવા તો બાપ બેટા કર ગયા, યે તો લકીર પીટ રહે હૈ. અને શ્રી ગોકુલનાથજી લકીર પીટવાના ઉત્સવો શરૂ કરી દીધા. જ્યારે પણ સેવામાં હોય ત્યારે ભગવદ કૃપા, શ્રી વલ્લભની કૃપાનો વિચાર કરવો. તો અહીંયા દ્વિતીય શ્લોકની અંદર અહર્નિશ ભગવદ લીલાનું ચિંતન કરવાની આજ્ઞા શ્રી હરિરાય મહાપ્રભુ કરી રહ્યા છે. આગળ પાંચમા શ્લોકમાં મારો એવો વિચાર છે કે પાંચ દિવસ અંતર્ગત જેટલું બને એટલું અધિક શ્રી હરિરાય મહાપ્રભુને વચનો આપ સુધી હું પહોંચાડી શકું. પાંચમા શ્લોક ની અંદર ખૂબ સુંદર આજ્ઞા, પ્રતિકૂલ્યે યથા ત્યાગ પ્રભ સંબંધી વસ્તુન ધનેષુ નિસ્પૃહ સેવો પ્રતિકૂલ્યે યથા ત્યાગ. શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરી રહ્યા છે. માનો શ્રી આચાર્ય મહાપ્રભુના જ એ શબ્દો, જે ષોડશ ગ્રંથમાં શ્રી આચાર્ય મહાપ્રભુની જે આજ્ઞા છે, શ્રી મહાપ્રભુજીના જે વચન છે, માનો એ જ વચનોને શ્રી હરિરાય મહાપ્રભુ આપણી સુધી પહોંચાડી રહ્યા છે કે પ્રતિકૂલે યથા ત્યાગ. આપણા દેહના સંબંધીઓ, કુટુંબીજનો, કુટુંબીઓ સેવામાં સહાયક બને એ શુદ્ધ છે, દેવી છે. જે સેવામાં વિઘ્નરૂપ બને, પ્રતિબંધ રૂપ બને એ જીવ આસુરી છે. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે કુટુંબીજનો સેવામાં સહાયક હોય તો એમને સેવા સોંપવી, એમને સેવામાં સાથે રાખવા, અને જો એ સેવામાં ઉદાસીન હોય, પ્રતિકૂળ હોય તો એમને સેવાથી દૂર રાખવા. પછી ખોટો દુરાગ્રહ ન રાખવો કે આ સેવામાં આવતો નથી, જે સેવામાં પ્રતિકૂળ છે એ વાતનો સંકલ્પ કરો. શ્રી આચાર્ય મહાપ્રભુ પણ પંચશ્લોકી અંતર્ગત જે આજ્ઞા કરી રહ્યા છે, અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જનમ, કે જે સેવામાં અનુકૂળ છે એનો સંકલ્પ કરો અને જે પ્રતિકૂળ છે એનું વિસર્જન કરો. જે વ્યક્તિ, જે વસ્તુ સેવામાં અનુકૂળ છે એને સેવામાં જોડીએ, અને જે સેવામાં પ્રતિકૂળ છે એને સેવાથી દૂર રાખીએ. ક્યાંક એના સંગમાં આપણો ભાવ પણ દૂષિત ન થઈ જાય. ઘણી વિડંબના થઈ જતી હોય છે કે જ્યારે ઘરના અમુક સદસ્ય પ્રતિકૂળ હોય, અહીંયા શ્રી આચાર્ય મહાપ્રભુના એ શબ્દો, શ્રી હરિરાય મહાપ્રભુના એ શબ્દોનું સ્મરણ કરીએ કે એવા પ્રતિકૂળ જીવ માટે વધારે વિચાર નહીં કરવો. ક્યારેક એવો સમય આવશે ઠાકોરજીની કૃપા એના ઉપર પણ વરસશે અને એ પણ સેવામાં જોડાશે, એમ વિચારીને આગળ વધી જવું. ઘણી વખત ઘણા વૈષ્ણવ એ ત્યાં જ અટકેલા રહે છે, અમારા ઘરમાં આવતા નથી, અમારા બાળકો જોડાતા નથી. સારો વિચાર છે, સારી ભાવના છે,
परंतु प्रभु ऊपर छोड़ी दो। जे अनुकूल छे एनो संकल्प करो। जो अपना मार्ग नी अंदर घणी एवी बधी वस्तुओ छे जे सेवा मां बाधक रूप छे, पछी खाद्य पदार्थ केम न होय, आपणे तामसी आहार नु सेवन नथी करता, कारण कारण के ए सेवा थी आपणने दूर करे छे, एना सेवन थी भाव अशुद्ध बने छे। जेवू अन्न एवू मन सहज छे, स्वाभाविक छे, अने एटला माटे पुष्टि मार्गनो सिद्धांत आव्यो के सर्व वस्तु समर्पणम, असमर्पित वस्तु नाम तस्माद वर्जन माचरे, के असमर्पित जे छे एनु क्यारे पण सेवन न करवू। जे काई पण होय ए श्री ठाकुर जी ने समर्पित करीने ज लेवू। आ वैष्णवीय संस्कार छे, बाल्यकाल थी ए वैष्णवी संस्कार नु सिंचन थवू जोईए। बजार माथी कोई पण वस्तु आवे तो चालो पहला ठाकुर जी ने स्पर्श करावीए, श्रीजी बाबा नु चित्र जी होय, श्री महाप्रभु जी नु स्वरूप बिराजतू होय तो पहला एमना चरण नो स्पर्श करावी, प्रसादी करावी अने पछी सेवन करीए। सर्व वस्तु समर्पणम, किशोर अवस्था में श्री गुसाई जी ने वीणा वादन प्रसिद्ध प्रसंग, अने ए वीणा वादन ना शोक थी इतलो बदो एमनो शोक कि आप नित्य वीणा वादन करता आपना श्री हस्त कठोर थई गया। एक बार श्री आचार्य जी पासे श्री गुसाई जी पधार्या ने जोयो श्री आचार्य जी के श्री गुसाई जी ना जे कर कमल छे कठोर लागी रहा छे। श्री आचार्य जी पूछू कि विठल तुम्हारे श्री हस्त इतने कठोर, हमारे श्याम सुंदर तो कितने कोमल हैं, ऐसे हस्त सु जब हम ठाकुर जी को स्पर्श करेंगे तो प्रभु को परिश्रम होएगो। अने इतिहास प्रमाण छे प्रियजनों के बस एज दिवस थी श्री गुसाई जी वीणा वादन छोड़ी दीधी। प्रतिकूल विसर्जनम जे पण सेवामां बाधक छे इने छोड़ो। एक वस्तु याद राखो, जेने छोड़ता आवड़े अने जेने पकड़ता आवड़े एज वैष्णव छे। जेने छोड़ता आवड़े छे अलौकिक दुस्संग, लौकिक प्रपंच, आ तारी अने मारी वातो, आ जेटला पण सेवामां सत्संगमां भगवद नाममां प्रतिबंध रूप जेटला पण तत्वो छे इने छोड़ता जेने आवड़े छे ने एज वैष्णव। अने जेने भगवद चरणार विंद पकड़ता आवड़े छे एज साचो वैष्णव। कहिया आ पंचम श्लोक नी अंदर शहराय महाप्रभु ना वचनों नू आपणे स्मरण करता नी साथे विचारतो हतो के आजे प्रथम शिक्षा पत्र नो विराम करशु, परंतु त्रण ज श्लोक सुधी आपणे पहोंची शक्या, समय थई रह्यो छे एटले समय मर्यादा नू ध्यान राखी आवो आजना आ सत्संगना क्रमने અહીંયા જ વિરામ આપી ભગવદ આશ્રયનું પદ સાથે આપણે બધા છૂટા પડશું। આવતીકાલે સમયસર 4:15 વાગ્યાથી કથાનો પ્રારંભ થશે, આપ બધા સમયસર આવી જજો। આ સુંદર મજાનો એક અવસર આપણા રસિયા પ્રભુનો પાટોત્સવ અને એના ઉપલક્ષમાં આજે 5 દિવસ સુધી આપણે આ ભગવદ સત્સંગ કરી રહ્યા છીએ એ રસિયા પ્રભુનો પૂર્ણ અનુગ્રહ છે। તો બસ એમની જ કૃપાથી આ સત્સંગ આપણને મળી રહ્યો છે। તો હવે આગળના જે પણ દિવસો છે એનો અધિકથી અધિક આપણે બધા લાભ લઈએ। આ સત્સંગ શિક્ષાપત્ર રસપાનનું ડી લાઈવ પ્રસારણ આજથી આપણી પુષ્ટિધામ હવેલીની યુટ્યુબ ચેનલ પુષ્ટિ મંથન ઉપર થઈ રહ્યું છે। ગઈકાલની કથાનું અત્યારના થઈ રહ્યું છે, આજની કથાનું આવતીકાલે થશે।
જે પણ વૈષ્ણવ યુટ્યુબ ઉપર હોય એ જરૂરથી આ કથાનો લાભ લે, આપણી પુષ્ટિ મંથન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરે, અને જે પણ સત્સંગ અહીંથી પ્રાપ્ત થતો હોય એને ઘર બેઠા પણ એ સત્સંગને માણે, એ જ ભાવ સાથે આવો દીનતા આશ્રયનું પદ સાથે આપણે આજની કથાને વિરામ આપીએ. બોલો શ્રી વલ્લભાની. શ્યામ સુંદર શ્રી